સરકારની મિશન મંગલમ યોજનાથી ગ્રામીણ મહિલાઓની જિંદગી બની મંગલમય. કચ્છના સરહદી બાલપર ગામની અશિક્ષિત મહિલાઓ ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરીને સ્વબળે બની બિઝનેસ વુમેન. એક સમયે પશુપાલન કરતી અબડાસા તાલુકાની મહિલાઓએ બિઝનેસને બારાખડી શીખી ખુદનું ખાણદાણ યુનિટ સ્થાપ્યું. પ્રથમ 3 માસમાં 1000 થેલીનું વેચાણ કરીને અંદાજિત 7 લાખ સુધીની કમાણી કરી. ગુજરાતમાં વર્તમાન સમયમાં અનેક મહિલાઓ પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરીને સફળ બિઝનેસ વુમેન બની ચૂકી છે. આ રેસમાં ગુજરાતની અનેક શિક્ષિત મહિલાઓ જરૂર મોખરે હશે, પરંતુ આજે વાત કરવી છે કચ્છની સરહદની ગ્રામ્ય મહિલાઓની કે જેણે સફળતાપૂર્વક સાક્ષરતાના અભાવેને નબળાઈ ગણવાના બદલે પોતાની કોઠાસૂઝ અને બુદ્ધિચાતુર્યને હથિયાર બનાવ્યું અને શરૂ કર્યું પોતાનું સ્ટાર્ટઅપ. આ સ્ટાર્ટઅપના કારણે એક સમયે પશુપાલન કરતી આ ગ્રામ્ય મહિલાઓ સફળ બિઝનેસ વુમેન બની નારી શક્તિનો પર્યાય બની ચૂકી છે. આજના સમયમાં મહિલા સશક્ત બને, સ્વવિકાસ સાથે પરિવારને પણ મજબૂત આધાર બને તે સમયની માંગ છે. ગુજરાત સરકારના દિશામાં વિવિધ યોજનાઓની મદદથી મહિલાઓને નાણાકીય મદદ, તાલીમ તથા માર્કેટિંગ માટે પ્લેટફોર્મ આપી રહી છે. સરકારના અથાગ પ્રયાસોના કારણે ગ્રામ્ય મહિલાઓના જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. મહિલાઓ ન માત્ર પોતાના પગભર ઊભી થઈ છે, પરંતુ ગામડામાં રોજગારી સર્જન કરીને અનેક પરિવારો માટે આવકનું માધ્યમ બની છે. આવું જ કાર્ય અબડાસા તાલુકાના બાલપર ગામની મહિલા દ્વારા થઈ રહ્યું છે. 10 મહિલા શક્તિ મળીને અનોખું સાહસ કરી બતાવ્યું છે. સરહદી અબડાસા તાલુકો કે જેની 90% જેટલી વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ગુજરાતભરમાં પણ આ જ પરિસ્થિતિ છે. ત્યારે આ પ્રદેશમાં દર વર્ષે લીલા ચારાની અછત રહેતી હોય છે. આવા સમયે અહીંના પશુધારકોને પશુ આહાર માટે અન્ય પ્રદેશ પર આધારિત રહેવું પડે છે. ત્યારે આનો ઉકેલ લાવવા માટે સ્થાનિક કક્ષાએ જ પશુ આહાર સારી ગુણવત્તાનો તેમજ વ્યાજબી કિંમતે મળી રહે તે હેતુસર બાલાસર ગામની મહિલાઓએ આપદામાં અવસર ઊભો કરીને પશુ માટે ખાણદાન યુનિટ શરૂ કર્યું છે. 10 સભ્યો ધરાવતી સખીમંડળના બહેનો રાજ્ય સરકારની મિશન મંગલ યોજનામાંથી ફંડ પ્રાપ્ત કરીને ICICIC ફાઉન્ડેશન સાથે સંકલન કરીને પશુ માટેનો આહાર કઈ રીતે બનાવવો તેની તાલીમ મેળવી હતી. આ તાલીમમાં વિવિધ અનાજ પ્રમાણ અને તેમજ ગાય માટે એવું ટોનિક તૈયાર કરવું જેનાથી દૂધની સારી ગુણવત્તા મળે તથા આરોગ્ય માટે પણ ઉપયોગી થાય. આ ઉપરાંત અનાજ મિશ્રણ કેમ કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. ICICIC ફાઉન્ડેશન દ્વારા કાચા માલ મેળવવા બહેનોને સીધો જ સંપર્ક કરાવવા અંદાજે રૂપિયા 4 લાખનું ખાણદાણ ક્રશર એન્ડ મિક્સર મશીન પણ સખીમંડળને આપવામાં આવ્યું છે. છેલ્લા 3 માસથી બાલાપર સખીમંડળે પોતાના મિશન મંગલમ અંતર્ગત મળેલા ફંડમાંથી ખાણદાણ એકમ માટે ગોડાઉન અને કાચા માલની ખરીદી કરી તેમાંથી પશુ આહાર બનાવવાનું શરૂ કર્યું છે. સખીમંડળના પ્રમુખ ફૂલકુસુમબેન અયુબ રોજા જણાવે છે કે અગાઉ બધી બહેનો ઘરમાં જ પશુપાલનનું કામ કરતી હતી. ખાસ આવક ન હોવાથી મહિલાઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવું વધુ મુશ્કેલ બનતું હતું, પરંતુ સરકારની સહાય અને ફાઉન્ડેશનની મદદથી અમે અમારો ખુદનો બિઝનેસ ઊભો કર્યો છે, જેના માલિક અમે ખુદ જાતે જ છીએ. જાત મહેનત કરીને કમાણ કરીને કમાણીની સાથે સાથે પરિવારનું ગુજરાન કરવું અનિવાર્ય આવક પણ મેળવી રહ્યા છે. દર માસે 400 થી વધુ ખાણદાણની બેગનું વેચાણ થઈ રહ્યું છે. હજુ તો શરૂઆત છે, ત્યારે અમને આશા છે કે ભવિષ્યમાં અમારો બિઝનેસ વધુ બનશે. ત્યાર સુધીમાં બહેનોએ 1000 બેગનું વેચાણ કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂપિયા 7 લાખની થાય છે. આમ સરકારશ્રીની આ કલ્યાણકારી યોજના અબડાસા તાલુકાના પશુધારકો અને મહિલાઓ માટે ખરેખર આશીર્વાદરૂપ બની છે. મહિલાના આર્થિક વિકાસ માટે બાલપર ગ્રામ્ય સખી સંઘ મહિલા સશક્તિકરણ અને મહિલા સંગઠનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.